વાર્તાનું નામ છે ભૂલકણો ખેડૂત. એક ખેડૂત હતો, એ ખૂબ જ ભૂલકણો હતો. એની પાસે 6 ગધેડા હતા. એ ખેડૂત ગધેડાની પીઠ ઉપર ખેતરમાં તૈયાર થયેલું અનાજ થેલામાં ભરીને લઈ જતો અને બજારમાં વેચી નાખતો. એકવાર હંમેશની જેમ એ ગધેડાઓની પીઠ ઉપર માલ મૂકીને બજાર તરફ જવા લાગ્યો. બજારમાં એણે ચોખા વેચી નાખ્યા અને સાંજે ઘેર પાછો ફર્યો. ખેડૂત પોતે એક ગધેડા ઉપર બેઠો હતો અને બાકી રહેલા 5 ગધેડાને હંકારીને એ આગળ વધતો હતો. રસ્તામાં એને એકાએક વિચાર આવ્યો. લાવ, મારા બધા ગધેડા બરાબર ગણી લઉં, કોઈ પાછળ તો નથી રહી ગયું ને. આમે મારી પત્ની મને ભૂલકણો કહે છે. આમ વિચારીને એ ગધેડા ગણવા લાગ્યો. 1, 2, 3, 4, 5. અરે આ શું, માત્ર 5 જ ગધેડા છે, મારો 6 ગધેડો ક્યાં છે? એણે બીજી વાર ગધેડા ગણ્યા. 1, 2, 3, 4 અને 5. બીજી વાર પણ ગધેડા 5 જ થયા. ખેડૂત મૂંઝાઈ ગયો એટલે ત્રીજી વાર પણ ગધેડા ગણી જોયા. દરેક વખતે ગધેડા માત્ર 5 જ થતા હતા. એ વધારે ને વધારે મૂંઝાવા લાગ્યો. પરંતુ એ ભૂલકણો ખેડૂત પોતે જે ગધેડા ઉપર બેઠો હતો તેને તો ગણતો જ નથી. ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો, બબડવા લાગ્યો, મારો 6 ગધેડો ક્યાં? એને યાદ આવ્યું કે એ ઘેરથી નીકળ્યો ત્યારે પૂરેપૂરા 6 ગધેડા લઈને નીકળ્યો હતો. તો પછી 6 ગધેડો ક્યાં રહી ગયો હશે? બજારથી એ ઘણો દૂર આવી ગયો હતો. એમ છતાં એ પાછો બજાર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં મળતા લોકોને એ પૂછવા લાગ્યો, શું તમે ક્યાંક કોઈ ગધેડો જોયો છે? પરંતુ દરેક માણસે એવો જ જવાબ આપ્યો કે અમે કોઈ ગધેડો એકલો હોય એવો જોયો નથી. ખેડૂત નિરાશ થઈને ફરી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. હવે એણે ગધેડા મળવાની આશા છોડી દીધી હતી. એ દરરોજ કરતાં થોડો મોડો ઘરે પહોંચ્યો. એની પત્ની એની વાત જોઈને દરવાજામાં ઊભી હતી. પોતાના પતિને જોઈને સમજી ગઈ કે જરૂર કંઈ ગડબડ છે, એટલે એ મૂંઝાયેલો દેખાય છે. એ કોઈ વસ્તુ ભૂલી ગયો લાગે છે. પત્નીએ પૂછ્યું, શું થયું, આજે કંઈક મૂંઝાયેલા લાગો છો? ખેડૂતે નિરાશાથી દુઃખભર્યા અવાજે કહ્યું, આજે તો મોટું નુકસાન થઈ ગયું. મારી પાસે 6 ગધેડા હતા, એમાંથી 1 ગધેડો ખોવાઈ ગયો. બજારેથી પાછા ફરતા મેં રસ્તામાં ગધેડા ઘણી જોયા હતા. 1 ગધેડો ઓછો જ હતો. હું વારંવાર ગધેડા ગણવા લાગ્યો, પરંતુ દરેક વખતે માત્ર 5 જ ગધેડા હતા. આટલું કહીને એ પોતે જે ગધેડા ઉપર બેઠો હતો તેની ઉપરથી નીચે ઉતરી ગયો. પોતાના પતિની વાત સાંભળીને એની પત્નીને ખૂબ જ ગુસ્સો આવી ગયો, કારણ કે એની સામે પૂરા 6 ગધેડા ઊભા હતા. એ પોતાના પતિની મૂર્ખાઈ સમજી ગઈ. ગુસ્સાથી મોટેથી એ બોલી, તમે તો સાવ મૂર્ખ છો, તમે તમારા ગધેડાને તો ગણ્યો જ નથી કે જેની ઉપર તમે પોતે બેઠા હતા. આ જુઓ, તમારા 6 ગધેડા પૂરા છે કે નહીં? હવે ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે 6 ગધેડો કેમ મળતો ન હતો તે હવે સમજાઈ ગયું. ખેડૂત આમ તેમ જોતા ભોથક અનુભવતો હતો. અરે જુઓ તો ખરા, આ આખા દિવસ દરમિયાન વધુ પડતા કામોની દોડાદોડીને કારણે એટલો થાકી જાઉં છું કે મને યાદ જ નથી રહેતું. પોતાના પતિની ચાલાકી જોઈને ખેડૂત પત્ની હસવા લાગી. મિત્રો, આપણી સાથે પણ કોઈક વખત એવું થાય છે ને કે આપણે કોઈક વસ્તુ આપણી સાથે જ હોય છે અને આપણે એને શોધાશોધ કરીએ છીએ, બરાબર? તો આવા બનાવો કોઈક વખત આપણા જીવનમાં પણ બની જાય છે. તમને આ વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી હશે. હવે આપણે બીજી વાર્તા સાંભળીશું, તો આવજો. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો અને ભણતા રહો. આવજો મિત્રો.